વિગતો જૂનાગઢથી મળી રહી છે. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો છે. વિગતો મળી રહી છે જૂનાગઢ ખાતેથી રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળ્યો છે. ત્યારે જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર આ મગર જોવા મળ્યો છે. ચોમાસાના સમયમાં રહેણાંક વિસ્તાર જૂનાગઢ ખાતે રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો છે. ત્યારે સોસાયટીના ગેટ પાસે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. તો ચાલુ વરસાદે મગર આ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે, ત્યારે વન વિભાગને તરત જ આ મુદ્દે જાણ કરવામાં આવી હતી. વિગતો જૂનાગઢથી મળી રહી છે. રહેણાંક વિસ્તાર ખાતે મગર આવી ચડ્યો છે. ચોમાસાના માહોલમાં આ મગર આવી ચડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ખલીલપુર રોડ ઉપર મગર જોવા મળ્યો છે વરસાદી પાણીની અંદર. ત્યારે સોસાયટીના ગેટ પાસે આ મગર દેખાયો છે, જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ચાલુ વરસાદની અંદર આ મગર આવી ચડ્યો હતો, ત્યારે આ મુદ્દે વન વિભાગને તુરંત જ જાણ કરવામાં આવી હતી. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી અમર, જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીમાં મગર દેખાયો છે, શું છે વધુ વિગતો? ધર્મી, બિલકુલ રહેણાંક વિસ્તારમાં જે તે મગર આવી ચડિયાની ઘટના સામે આવી છે. શહેરનું જે ખલીલપુર વિસ્તાર છે કે જ્યાં સિદ્ધિવિનાયક સોસાયટીના ગેટ પાસે આજે સવારના સમયે મગર છે તે દેખાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે અને સમગ્ર ઘટનાના પગલે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વહેલી સવારથી વરસાદી માહોલ છે અને આ વરસાદી પાણીમાં છે તે મગર છે તે આવી ચડી હોવાનું અનુમાન છે. ખાસ કરીને વન વિભાગને જાણ કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી અને ફરી જંગલ તરફ છોડી દેવામાં આવશે. જી જી અમર, તમામ વિગતો બદલ આભાર. તો જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો છે. ખલીલપુર રોડ ઉપર આ મગર જોવા મળ્યો છે, ત્યારે સોસાયટીના ગેટ પાસે મગર દેખાતા સોસાયટીના રહીશોમાં ફફડાટ જોવા મળ્યો છે. તો ચાલુ વરસાદે આ મગર આવી ચડ્યો હતો, ત્યારે વન વિભાગને તરત જ જાણ કરી દેવામાં આવી હતી. વિગતો જૂનાગઢથી સામે આવી રહી છે. જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર મગર જોવા મળ્યો છે.